धंधुकाना अनियाळी भीमजी गाममां बे जूथ वच्ચે થયેલી અથડામણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તલવાર જેવા ઘાતકી હથિયારથી હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સામસામે ફરિયાદ નોંધાવતા બંને પક્ષના 11 જેટલા શખ્સોને આરોપી બનાવાયા છે। સમગ્ર કેસમાં પોલીસે 4 આરોપીની અટકાયત કરીને સાબરમતી જેલમાં મોકલ્યા છે। મહત્વનું છે કે દિવાળીની રાત્રે ઘટના ઘટી હતી, જેમાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખીને બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા। હથિયારોથી હુમલો કરતા 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। વિગતો સાથે સંવાદદાતા હરિયમ જોડાઈ ગયા છે। હરિયમ, શું વધુ વિગતો છે? જૂથ અથડામણ થઈ હતી। જી જિજ્ઞાસા, દિવાળીની રાત્રે અણિયાળી ભીમજી ગામ ખાતે બે જૂથ વચ્ચે સામસામી અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને અથડામણ થયેલી હતી। તીક્ષ્ણ હથિયારો સાથે એકબીજા પર લોકોએ હુમલો કર્યો હતો અને જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જે સંદર્ભની પોલીસ ફરિયાદ ધંધુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે। બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે, જેમાંથી 4 આરોપીની પોલીસે અટકાયત કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી આપ્યા છે। બાકીની આરોપીઓને પકડવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે। હાલ 3 આરોપીઓ જે બીજી પક્ષના ફરિયાદમાં છે એ 3 હજી હોસ્પિટલાઇઝ છે, ઈજાગ્રસ્ત છે, માટે પોલીસ આ બાબતે કાર્યવાહી કરી રહી છે। બિલકુલ હરિયમ, આભાર જાણકારી આપવા બદલ।